सूरत में गणपति उत्सव में देखाई कोरोना की इफेक्ट। सूरत में गणपति की मोटी मूर्तिओ पर प्रतिबंध लागो है। बे फूट और नानी माटी की मूर्तिओं वेचाण वधु थई रह्युं छे। सूरत में 60,000 थी वधु मोटी मूर्तिओं स्थापन थाय छे अने आ वर्षे मोटा पंडाल और मंडपों पर प्रतिबंध है। त्यारे आ वर्षे लोकोए पोताना घर में ज गणेश स्थापन करवू पड़शे। संवाददाता शैलेश त्रिवेदी सूरत थी अमारी साथे लाइव जोड़ाया छे। शैलेश, सामान्य रीते गणेश चतुर्थी नो महोत्सव आवे, गणेश महोत्सव आवे त्यारे सूरत जगमगी उठे छे अने चारे कोर मोटी मोटी गणेशजी की मूर्ति जोवा मळे छे, परंतु आ वखते शुं स्थिति लागी रही छे? कारण के पंडालो अने मंडपने परवानगी पण नथी। सूरतनी बात करिए तो कोरोना की सीधी इफेक्ट अत्यारे देखाई रही है और सौथी वधारे असर गणपति उत्सव में जोवा मळशे। अत्यारे आपणे जे पंडाल में उभा छीए ने ज्यां हूँ विविध मूर्तिओ बतावी रह्यो छूं, ए गणपतिजीनी मूर्तिओ सामान्य रीते अहींया 5 फूट थी लईने 15 फूटनी मोटी विशाळकाय माटीनी मूर्तिओ बनती होय छे, परंतु आ वर्षे एवुं बन्युं छे के मोटी मूर्तिओ पर प्रतिबंध होवाथी मात्र नानी नानी मूर्तिओ ज अहींया बनावामां आवी छे ने एनुं ज वेचाण थई रह्युं छे। आ मूर्तिकार आपणी साथे छे, एमनी साथे ज वात करी विगत जाणीए। आ वर्षे केवुं रह्युं छे? नहीं, मजा आ फेरी ठंडू रह्युं छे, કોઈ જેવો ઉત્સવ જ નથી આ ફેરી। અને મોટી મૂર્તિઓ જે બનતી હતી આ વખતે બની નથી, એને લઈને કેટલું નુકસાન? ઘણું નુકસાન છે, 70-80% જેટલું નુકસાન। લોકો શું કહી રહ્યા છે? લોકો હું જ કહી રહ્યાના, પૈસા નથી, ગણપતિ પંડાલો બંધ છે, જ્યાં બધા ઘરમાં મુકવાવા છે તે જ છે, પંડાલો બધી બંધ જ છે। ચોક્કસ ગણપતિના પંડાલમાં આ વખતે મૂર્તિ નહીં લાગે। આ જે વિશાળ મૂર્તિઓ હું આપને બતાવી રહ્યો છું, એ મૂર્તિઓ અત્યારે અહીંયા તૈયાર થઈ રહી છે, આવતીકાલે સ્થાપન એનું થવાનું છે। આ હું જે લોકો પણ અહીંયા મૂર્તિઓ આજે જે ઓર્ડર આપીને તૈયાર કરી હતી એ ખરીદવા આવ્યા છે, મૂર્તિઓ તૈયાર પણ થઈ રહી છે, ત્યારે આ મૂર્તિઓ જે તૈયાર કરે છે એમની સાથે જ વાત કરીશું। કેવું રહ્યું છે આ વખતે બજાર? કેવું આ વખતનું બજાર? થોડું ડાઉન છે કોરોનાના લીધે, પણ નાની મોટી માટીની છે એટલે વાંધો નહીં આવે, પ્યોર માટી ઘરમાં બેસાડાય તેવું ચાલે એવું છે। આ લોકોની ડિમાન્ડ મુજબ તમે મૂર્તિ કરી આલીએ છીએ? અમે મૂર્તિ જેવી ડિમાન્ડ હોય લોકોની તેવી રીતે ડેકોરેશન કરી આલીએ છીએ લોકોની। મોટી મૂર્તિઓ આ વખતે બિલકુલ બની? મોટી મૂર્તિ બિલકુલ નથી, 2 ફૂટની જ છે અને બધી નાની છે, 2 ફૂટથી નાની છે બધી, 1 ફૂટ 2 ફૂટ 1.5 ફૂટ એની ડિમાન્ડ ઓછી છે। આજે ગૌરી ગણેશની કે 2 કે 3 દિવસની મૂર્તિની સ્થાપના કરે છે, એવી જ આ વખતે 9 દિવસ સુધી 9-10 દિવસ ચાલશે આ વખતે ગૌરી પૂજનની છે એટલે। ચોક્કસ, જે હું બાકીની મૂર્તિઓ અને લોકો જે અત્યારે ખરીદી કરવા આવ્યા છે એ પણ બતાવીશ। અત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિઓ તૈયાર થઈ રહી છે, અગાઉથી જેમણે ઓર્ડર આપ્યા હતા તેમની મૂર્તિઓ તૈયાર થઈ રહી છે અને લોકો અત્યારે એ મૂર્તિઓ લેવા માટે પણ અહીંયા મોટી સંખ્યામાં ઉભા આવ્યા છે। આ સુરતમાં આ એક એવો પંડાલ છે કે એ પંડાલમાં માટીની મૂર્તિઓ બને છે, ખૂબ મોટી મૂર્તિઓ બનતી હતી, પરંતુ આ વર્ષે એ બિલકુલ મોટી મૂર્તિ બની નથી અને ખૂબ નાની નાની મૂર્તિઓ બની રહી છે। જી બિલકુલ શૈલેશ, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે।